જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમ હેઠળ રેકડી ગ્રાહકોની રેકડીઓ અને તેમના વજનકાંટા સહિતનો માલ સામાન જપ્ત કરી લેવામાં આવેલ છે. સ્ટોરરૂમમાં ઘૂસીને એસ્ટેટ શાખાએ કબજે કરેલી રેકડીઓ રેકડી ગ્રાહકોને નગરસેવકોએ પરત કરી હતી. જામનગર મહાનગરપાલિકામાં આજે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ખુદ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને કોંગ્રેસના નગરસેવિકા જૈનબેન ખફી દ્વારા સ્ટોરરૂમમાં ઘસી જઈ અને મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાએ રાહદારીઓને તેમજ વાહન ચાલકોને નડતરરૂપ રેકડીઓ કબજે કરી હોય તે રેકડીઓ બળજબરીથી રેકડીગારકોને પરત કરી હતી. વર્ષે દાડે લાખો રૂપિયા સિક્યોરિટી પાછળ ખર્ચ કરતી મહાનગરપાલિકાની સિક્યોરિટી સ્ટાફ આ ઘટના વખતે મૂક પ્રેક્ષક બનીને જોતો રહ્યો હતો ત્યારે જામનગરના શાસક પક્ષ ભાજપના નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને કોંગ્રેસના નગરસેવિકા જૈનબેન ખફીને દ્વારા રેકડીગારકો દ્વારા રજૂઆત કરાતા મહિલા કોર્પોરેટરો આ એસ્ટેટ શાખામાંથી રેકડી અને માલસામાન પરત ઝૂંટવી રેકડીગારકોને સોંપવામાં આવી હતી. તેમજ એસ્ટેટ શાખાના કર્મચારી રાજભા ચાવડા અને સુનિલભાઈ ભાનુસારી વિરુદ્ધ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું. ખૂબ મહિલા નગરસેવિકાઓએ એસ્ટેટ શાખામાંથી રેકડી લઈ રેકડીગારકોને પરત કરતા મહાનગરપાલિકા સંકુલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હર્ષલ કંદડિયા, ZSTV, જામનગર.